પોરબંદર ખાતે આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરીએ રાષ્ટ્રકક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં 70 દિવ્યાંગો સહિત 14 રાજ્યોના 1162 સ્પર્ધકો દરિયાના મોજા સાથે બાથ ભીડશે. પોરબંદરના સમુદ્ર કિનારે સાહસ વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ આ સ્વિમિંગ કોમ્પિટિશન યોજવાની છે, જે અંગે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ પરમાર અને પ્રમુખ મનીષભાઈ માલવીયાએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટરની એમ વિવિધ વય જૂથની કેટેગરી વાઇઝ સ્પર્ધા યોજાશે, જેમાં 70 દિવ્યાંગ સ્પર્ધકો મળી કુલ 1162 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કોમ્પિટિશન ઓપન સીમાં હોવાથી કિનારાથી 2.5 કિલોમીટર સુધીનો રૂટ ગોઠવવામાં આવ્યો છે, જેમાં દર 500 મીટરે પ્લેટફોર્મ્સ, રેફરીની ટીમ તથા રેસ્ક્યુમેન રાખવામાં આવ્યા છે. દિશા સૂચન માટે દર 100 મીટરે ધ્વજ રાખવામાં આવ્યા છે અને રેસ્ક્યુ માટે નેવી, કોસ્ટગાર્ડ, નગરપાલિકા, પીલાણા બોટ એસોસિએશનની બોટ તેમજ માછીમાર સમાજના પીલાણા સ્વિમિંગ ક્લબની 2 બોટ તથા જિલ્લા વહીવટીતંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ બોયા પૂરા પાડવામાં આવ્યા છે. સમગ્ર રેસ્ક્યુનું વોકીટોકી દ્વારા સંચાલન કરવામાં આવશે, તેમજ સીસીટીવી કેમેરા અને બાયનોક્યુલરથી નિરીક્ષણ કરવામાં આવશે. મેડિકલ સહકાર માટે સિવિલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ તથા 108ની સેવા મળી રહે, તેમજ અન્ય તબીબો પણ મેડિકલ ટીમ જરૂરી ઇન્કવાયરી પોઈન્ટ સાથે ચોપાટી ખાતે હાજર રહેશે. આ કોમ્પિટિશન 2 દિવસ યોજવામાં આવશે, જેમાં તારીખ 6ના રોજ બપોરના 12-15 કલાકથી સ્પર્ધા શરૂ થશે. આ દિવસે 2 કિલોમીટર, 10 કિલોમીટરની રેગ્યુલર તથા દિવ્યાંગો પેરા સ્વિમરની 5 કિલોમીટરની સ્પર્ધા યોજાશે, તેમજ તારીખ 7ના રોજ સવારે 6:30 કલાકથી 1 કિલોમીટર અને 5 કિલોમીટરની ઉંમરવાઇઝ ગ્રુપ પ્રમાણે ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા દેશને સમર્પિત હોવાથી સ્પર્ધા શરૂ થતા પહેલા ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવશે. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરાખંડ, કર્ણાટક સહિત 14 રાજ્યોના સ્પર્ધકો ભાગ લેવા પોરબંદર આવશે અને સાથે તેમના પરિવારજનો, મિત્રો પણ આવશે. તેથી 2 દિવસ માટે શહેરની મોટા ભાગની હોટલો બુક રહેશે અને પોરબંદર તથા આજુબાજુના પ્રવાસન સ્થળોમાં પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે, જેથી સ્પર્ધાના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. આ સ્પર્ધામાં 5 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષના વૃદ્ધ દરિયો ખૂંદશે અને કુલ સ્પર્ધકોમાંથી 25% થી વધુ મહિલા સ્પર્ધકો પણ દરિયામાં ઝંપલાવશે. આ સ્પર્ધામાં અનેક ખેલાડીઓ એવા છે જે સ્વિમિંગમાં રેકોર્ડ હોલ્ડર છે, વિવિધ મેડલ જીતેલા છે અને ઓલિમ્પિકમાં રમેલા તથા દુબઈ અને યુએસમાં પણ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદર આવશે. આ સ્પર્ધા સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શનથી તેમજ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ યોજાશે, તેમજ સ્વિમિંગ ફેડરેશનમાંથી ઓબ્ઝર્વર હાજર રહેશે. તમામ સ્પર્ધકોમાં માઇક્રોચિપ લગાડવામાં આવશે અને ચોક્કસ સમયનું માપન કરવામાં આવશે, જેના આધારે જ વિજેતા જાહેર કરવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર. પ્રોજેક્ટ ચેરમેન સ્વિમાથોન 2024 શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 6-7 જાન્યુઆરી 2024ના રોજ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સી સ્વિમિંગ કોમ્પિટિશન આયોજનમાં અમે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની કોમ્પિટિશન યોજવાના છે, જેમાં અત્યાર સુધીમાં જે અમારી પાસે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની વિગત છે એમાં ટોટલ 1162 એન્ટ્રીઓ આવેલી છે અને અલગ અલગ રાજ્યો રાજસ્થાન, ઉત્તરાખંડ, તેલંગાણા, તમિલનાડુ એમ મહારાષ્ટ્ર થઈને કુલ 13-14 રાજ્યો જેટલાના સ્પર્ધકો આવવાના છે અને ગુજરાતના પણ સ્પર્ધકોનો ખૂબ વધારે દબદબો છે. ખાસ કરીને 6 વર્ષની બાળકથી લઈ અને 72 વર્ષના વૃદ્ધ સુધી આ પાર્ટિસિપેન્ટમાં ભાગ લીધેલો છે. હાલ અમે સ્વિમિંગ કોમ્પિટિશન માટેની પૂરતી તૈયારીઓ અમારા તરફથી કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની એરેન્જમેન્ટ, મેડિકલ ટીમની એરેન્જમેન્ટ, પાર્ટિસિપેન્ટો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને કે જે
સ્પર્ધકો છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે, દરેકને પોતાનું રિપોર્ટિંગ ટાઈમે રિપોર્ટિંગ મળી રહે અને ઇવેન્ટ વાઇઝ તેઓ લાઇનઅપ થઈ શકે અને તેમનું જે રિઝલ્ટ છે એ આપણે ટાઈમિંગ ચિપ બેલ્ટથી જે આલ્ફા સોલ્યુશન પુણે છે એમના દ્વારા એમને દરેક પાર્ટિસિપેન્ટને એમને એમનું ટાઈમિંગ મળી રહેશે. અને અમારા જે દાતા છે તેમાં પૂજ્ય હરિઓમમાં આશ્રમ સુરત તરફથી પણ પાર્ટિસિપન્ટને બધાને 10 લાખથી પણ વધારે રકમના ઇનામો કેશ પ્રાઇઝિસ આ ઇવેન્ટમાં પાર્ટિસિપન્ટને આપવાના છે. તેમજ સહયોગી સંસ્થાઓમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, હાથી સીધી સિમેન્ટ, નિર્મા કેમિકલ્સ, ભરતભાઈ હિરજીભાઈ ઠકરાર આ દાતાઓનો પણ અમને ખૂબ સારો સહયોગ મળેલું છે. સાથે જ રેસ્ક્યુની અંદર ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રમતગમત અધિકારી તરફથી રેફરી અને કોચ, તેમજ બાર ગામથી પણ જે સ્વિમિંગ પુલમાં ફરજ બજાવે છે તેઓના કોચ પણ અમારી સાથે રેફરીની ટીમમાં જોડાશે. અને શ્રીરામ સ્વિમિંગ ક્લબના 200 થી 250 જેટલા વોલેન્ટિયરો જે છે જે દર વર્ષે સ્વેચ્છાએ પોતાની સેવા આપે છે, તે રીતે આ વખતે પણ દરેકે અલગ અલગ જવાબદારીઓ, કોઈ મંડપની, ઉતારા વ્યવસ્થાની, ભોજન વ્યવસ્થા, રેસ્ક્યુ છે, ગ્રાઉન્ડ મેનેજમેન્ટ છે, એ તમામ પ્રકારની વ્યવસ્થા દરેક સભ્યોએ અલગ અલગ રીતે સંભાળેલ છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન 2 દિવસ 6 અને 7 શનિ રવિ યોજાવાની છે, જે શનિવારે બપોરે 12 વાગે ધ્વજવંદન કરી અને સ્વિમિંગ કોમ્પિટિશનનો આરંભ કરશું અને રવિવારે વહેલી સવારથી 2 વાગ્યા સુધી કોમ્પિટિશન ચાલશે. તો આપ સર્વે પોરબંદરવાસીઓ તથા બહારના ગામના લોકોને પણ વિનંતી છે કે આપ આ કોમ્પિટિશન નિહાળવા ખાસ પોરબંદર પધારશો તેવું શ્રીરામ સ્વિમિંગ ક્લબ તમામને આમંત્રણ આપે છે.